નમસ્કાર કેમ છો આજે તો જબરૂ ચેપ્ટર ચાલુ કરવાનું છે અને એ ચેપ્ટર એટલે આપણું સૌનું લોક લાડી લાડકવાયું એવું ત્રિકોણ પરિચય અને એ ચેપ્ટરને આપણે સમજવાનું છે ભણવાનું છે બરાબર અને એ લાડકવાયા ચેપ્ટરને આપણે અભ્યાસમાં લાવવાનો ને મગજમાં ઉતારવાનું ને આ ભેગું ભેગું જ રહેવાનું આગળ ભણશો તો બરાબર એટલે આપણને એમ થાય કે સાહેબ આ ટ્રિગ્નોમેટ્રી કામ ક્યાં લાગે એટલે કે ત્રિકોણમિતિ કામ ક્યાં લાગે સાઈન કોસ ટેન ક્યાં આવે ક્યાં આવે ક્યાં એનો ભાઈ વ્યવહારિક ઉપયોગ છે કે જ્યારે તમને એમ કહે કે ભાઈ આપણો આ માઉન્ટ એવરેસ્ટ છે સપોઝ હું તમને એમ કહું કે માઉન્ટ એવરેસ્ટ છે એની ઊંચાઈ એ આઠ હજાર આઠસો મીટર ત્યાં સુધી તો એ કેમ જ કહી દઉં છું મને પ્રશ્ન કરતા જ નહીં ત્રિકોણમિતિ ઉપયોગમાં ક્યાં આવે હું આ ચેપ્ટર ચાલુ કરું વિદ્યાર્થીનો પહેલો પ્રશ્ન હોય સાહેબ ત્રિકોણ વ્યવહારિક જીવનમાં ક્યાં ઉપયોગમાં પહેલું જ એક જ સચોટ ઉદાહરણ આપી દીધું ભાઈ અહીંયા કામમાં લાગે એટલે હવે સમજી जाओ બરાબર

તો ફર્સ્ટ ઓફ ઓલ ત્રિકોણ મિતિમાં ત્રિકોણ તો આવશે જ પણ કયો ત્રિકોણ આવશે તો ટકાકોણ ત્રિકોણ અહીંયા હું નામ આપી દઉં છું એ બી સી બરાબર અને આપણે ત્રિકોણ ચેપ્ટરમાં જોઈ લીધું કે અહીંયા જે કાટ ખૂણાની સામેની બાજુ હોય એ આપણો કર્ણ હોય બરાબર તો હવે જે કંઈ િતીય છ વિધેયો છે કે જેના વિશે આપણે માહિતી લેવાની છે અને એ ત્રિકોણ મિતિય છ વિધેયોમાં કયા કયા છે તો કયો બધાના અયે હશે સાહેબ અમને તો હવે એ મોઢે થઈ ગયા છે ત્રિકોણ મિત્તીય છ વિધેયો છે એમને

છ વિધેયો કયા કયા તો સાઈન ટેન થી ત્યારબાદ થીટા સેકથીટા કોસેક થીટા આ છ વિધેયો હવે ત્રિકોણ ઉપરથી આ છે છ વિધેયને કેમ ડિસ્ક્રાઈબ કરવા તો ત્રિકોણ ઉપરથી હું છે છ વિધેયને છે એ સૂત્ર તરીકે હું તમને લખું તો સાઈન થીટા એટલે બધાને ખબર જ છે કે ભાઈ સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ તો અહીંયા સામેની બાજુ છેદમાં કર્ણ અહીંયા ઊભું રહી જવાનું અને આ ત્રિકોણમાં અહીંયા ઊભા રહીએ એટલે આપણને સામે કઈ બાજુ દેખાય તો કે આપણને એ બી દેખાય કર્ણ કોણ છે તો કે કર્ણ આપણો છે એસી બરાબર એટલે આકૃતિ પરથી હું તમને સાથે સાથે એ પણ શીખવાડતો જાઉં કે આકૃતિ ઉપરથી સામેની બાજુ કોણ છે તો કે એ બી કર્ણ કોણ છે તો કે એસી બરાબર ઓકે હવે કોસ થીટા તો કે કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ વિદ્યાર્થી મિત્રો ટ્રીક નહીં પકડતા ટ્રીક નહીં પકડતા સર સર બે જ મિનિટ અહીંયા બ્લર નો કઈક ઇસ્યુ આવે છે નહીં લગભગ તો હું સ્ક્રીનની બહાર નથી જ જતો આવી રીતે થાવ ને તોય થઈ જાય છે જોવો ને જરા ઓકે ના ફરીથી એજ ઇશ્યુ થાય છે ઓકે ચલો હા હા બેટા થા તમારા પ્રશ્નોનું સોલ્યુશન આમ પેલા કરવા જ બેઠા છીએ થોડી વધી ગઈ છે ઓ કે ઓકે હા હા ભાઈ આમાંથી જ શીખવાનું ધીમાર્યો ધીમાર્યો શીખીએ 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 પરિસ્થિતિઓ જ આપણને શીખવાડશે ભાઈ ભગવાન આપણને એમ નહીં કે હાલો ટ્યુશન તમારું લઉ પ્રોબ્લેમ આપશે ને તમારે એમાંથી શીખતું જવાનું જેવી જ આપણી પરીક્ષા લેવાય છે ને પ્રોબ્લેમ તમારી સામે આવે ને તમારે એનાથી સોલ્વ કરવાનો છે આ એ જ છે જિંદગીમાં પણ આવવું જોઈએ ભાઈ બરાબર ચાલો હવે ડન આઈ થિંક યસ ક્લિયર ઓકે ડન ચાલો હવે પાસેની બાજુ છેદમાં કર્ણ તો પાસેની બાજુ આપણે અહીંયા કેસમાં આપણી પાસે બાજુ નહી થાય છે સર પાસેની બાજુ કેમ થાય છે જુઓ તો પાસે ની બાજુ ક્યાં થાય છે તો કે અહીંયા બાજુ છે છેદમાં કર્ણ એટલે હું અહીંયા લઉં છું જોજો બીસી છેદમાં કર્ણ એટલે એસી ઘણા વિદ્યાર્થી મિત્રો મને એમ કે સાહેબ ટ્રીક આપો જો ટ્રીક નહીં સમજો વસ્તુને સમજવાની હંમેશા બરાબર સામેની બાજુ પાસેની બાજુ છેદ માં પાસે ની બાજુ વિચ મીન્સ સામેની બાજુ એટલે એ પાસેની બાજુ એટલે બીસી ક્લિયર બરાબર હા કે ના હવે બરાબર સમજાય ચાલો હવે આગળ વધીએ હવે જોજો આ સાઈન છે એનું વ્યસ્ત કોશેક થાય સાઈન છે એનું વ્યસ્ત કોશેક થાય છે એનું વ્યસ્ત શેક થાય અને ટેન છે એનું વ્યસ્ત કોટ થાય કન્સેપ્ટ મગજમાં ક્લિયર કરજો સાઈન છે એનું વ્યસ્ત કોશેક થાય કોષ વ્યસ્ત શેક થાય અને ટેનનું વ્યસ્ત કોટ થાય

એ કોનું વ્યસ્ત છે તો કે કોષનું તો કોષનું વ્યસ્ત એટલે કે બાજુ તો કર્ણના છેદમાં પાસે ની બાજુ એટલે કે એસી ના છેદ માં બીસી અંશ છે એ છેદમાં જોતર્યું છેદ છે એ અંશમાં રહ્યો સહેલું સહેલું અને સાઇન નું વ્યસ્ત છે વિચ મીન્સ કર્ણના છેદ માં એ બી હવે અહીંયા મેં વાતો વાતોમાં એક નવા સૂત્રો દઈ દીધા છ સૂત્રો મેં એમને બનાવી દીધા વાતો વાતો મેં તમને છ સૂત્રો બધા ગોખવાના યાદ રાખવાના પ્રયત્નો નહીં કરતા સમજો કોણ કોનું વ્યસ્ત છે કે ભાઈ સાઈન નું વ્યસ્ત વ્યસ્ત અને ટેન કોટ કોટ બરાબર એટલે વ્યસ્ત થાય એટલે બીજા છ સૂત્રો ઓટોમેટિક બની ગયા બોલો એટલે એને પછી યાદ રાખવાની કોઈ ટ્રાય કરવાની આખું ગોખવાની ટ્રાય નહીં કરવાની ક્યાં છ સૂત્રો મેં તમને આપ્યા તો કેટા બરાબર વન અપોન કોટ અને આનાથી ઊંધાઈ થાય બરાબર હવે હું માનો કે આમ લખું તમને કોઈ વાંધો હોવો ન જોઈએ કે ભાઈ કોસેક થીટા બરાબર વન અપોન સાઈન થીટા સેક થીટા બરાબર વન અપોન કોસ થીટા અને કોટ થીટા એટલે વન અપોન ટેન થીટા છે કઈ નહીં વ્યસ્ત છે પણ આપણે એના સૂત્રો બનાવ્યા સમજાણું એટલે ગોખવાના નહીં ના 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 નકો નકો ગોખવાનું નકો નકો બિલકુલ નહીં હવે આના ઉપરથી પાછા બીજા ત્રણ સૂત્રો બનશે કે ભાઈ કોઈ પણ પરસ્પર વ્યસ્ત સંખ્યા હોય ને એનો ગુણાકાર હંમેશા વન જ થાય લેટ સપોઝ હું કહું પાંચ નો વ્યસ્ત તો કે એક ના છેદમાં પાંચ બરાબર ને અને આનો ગુણાકાર કરું તો પાંચ પાંચ ઉડી ગયા તો વધે શું એક એટલે કે હંમેશા કોઈ પણ બે વ્યસ્ત હોય એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ હોય તો એનો ગુણાકાર હંમેશા વન થાય એવી જ રીતે કોઈ પણ બે વ્યસ્ત વિધેયો હોય તો એનો ગુણાકાર વન થાય બરાબર

ત્રિપુટી જુઓ પાયથાગોરસ એટલે ત્રિપુટી ત્રણ ચાર પાંચ પાંચ બાર તેર સાત ચોવીસ પચીસ આઠ પંદર સત્તર નવ ચાલીસ એકતાલીસ બરાબર એ બધી ત્રિપુટીઓ છે ત્રિપુટીઓ હવે અહીંયા જુઓ આ આ આ સૂત્રો જો ક્યાંય મેં ગોખા જ નથી મેં તમને આ યાદ રાખો યાદ નહીં રાખો કન્સેપ્ટ તમારા મગજમાં પહેલેથી ભણો જ છો અને તમે ભણતા જ આવ્યા છો કન્સેપ્ટને અને એ જ કન્સેપ્ટનો ઉપયોગ આપણે આમાં કરવાનો છે રાઈટ સમજાય હવે હજી હજી બેટા સ્ક્રીનશોટ ધીમો રે ધીમો રે સ્ક્રીનશોટ પૂરું થવા દે પછી સ્ક્રીનશોટ લઈ લેજે હવે આ વાત થઈ ગઈ હવે એક કન્સેપ્ટ એવો આવે છે કે જ્યારે લઘુકોણ હોય થીટા છે એ લઘુકોણ હોય કેવો લઘુકોણ હોય અને ત્યારે વિધેયો કઈ રીતે અંદરો અંદર બદલાય છે એના વિશે આપણે વાત કરીએ તો બરાબર જો લઘુ લઘુકોણ હોય તો હા મિહિરભાઈ કરાવીશ એ બધા વિધેયો આપણે કરવાના જ છે હવે જોજો હવે આપણે જ્યારે 90 વાળો કન્સેપ્ટ આવે ત્યારે આપણને પહેલા તો અહીંયા લાઈનમાં સાઈન કોસ

બરાબર સાઇન તો અગેન એનાથી ઉલટું હું લખી શકું ભાઈ માઇનસ થી બરાબર ટેન થી એવી જ રીતે કોસેક નાઇન્ટી માઇનસ ઈઝી એટલે આવી રીતે આપણે સૂત્રો છે ને ગોખતા તો નહી જ ના 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 ક્લિયર થાય એટલે જો આપણે બહુ ઝડપથી માત્ર ને માત્ર લગભગ દસ થી બાર મિનિટ જેવું થયું આપણે લગભગ સાઇનના જે બેઝિક છે ને સૂત્રો આપણે એમને બહુ સરસ સરસ હસતા હસતા રમતા રમતા ભણી લીધા કોઈ આમાં અઘરું છે જ નહીં જેટલો કન્સેપ્ટ તમે ક્લિયર કરશો એટલું તમે લાંબા સમય સુધી યાદ રાખી શકશો હા હા કેવું હેલું તો કે હાવ હેલું હા હાવ હેલું એટલે હા હા ચાલો સ્ક્રીનશોટ લઈ લો ચાલો બરાબર એપ્લિકેશન વાળા યુઝર નહીં પડે ખાસ વિદ્યાર્થીઓ યુટ્યુબમાં પણ જોડાવ તો રાઈટ બીજું આપણે યસ ગઈકાલે આપણે એનાઉન્સ કર્યું કે પેપર સોલ્યુશન બાર પેપર સોલ્યુશન વિજ્ઞાન ના છ ગણિતના છ અને આપણે આ સિરીઝ છે એ પાંચ તારીખથી આખો આપણો કોર્સ છે એ લોન્ચ કરવાના છે બરાબર પાંચ તારીખથી શરૂઆત એટલે કે આવતા સોમવારથી એનું શેડ્યુલ છે એપ્લિકેશનમાં મુકાઈ જશે જે તે વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ છે એ ત્યાંથી સબસ્ક્રિપ્શન લઈ શકશે રાઈટ બહુ નોમિનલ ચાર્જ છે ને એની આપણે ગઈકાલે ચર્ચાઇ કરી હતી એકદમ બહુ ઓછી ચાર્જ કે જે એકસો નવ્વાણું રૂપિયા બરાબર હવે એને ભાગ્યા તમે ખાલી બહાર કરો એટલે બાર પેપર આવે એટલે એમ માનો બહુ ઓછા વીસ કરતા ઓછા ચાર્જમાં સમજાય ને એના કરતા ઓછું થાય ને બાર પેપર એટલે બહુ નોમિનલ ચાર્જમાં આપણે એ પેપર છે એ સોલ્વ કરાવીએ છીએ એટલે ખાસ વધુમાં વધુ વિદ્યાર્થીઓ નહીં નાઇન્થનો નહીં ટેન્થ માટે જ છે ભાઈ બરાબર એનું શેડ્યુલ છે ટાઈમિંગ છે ટોટલી છે એ તમને એપ્લિકેશન ઉપર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર એટલે ટૂંક સમયમાં એ લોન્ચ થઈ જ જવાનો છે તો હંમેશા સતત ને સતત ચેક કરતા રહ્યો કીપ અપડેટેડ અને જ્યારે સબસ્ક્રિપ્શનનો ઓપ્શન આવે એટલે તરત જ જોઈન થાવ અને આપણે સરસ મજાની રીતે આપણે પેપર છે એ સોલ્વ કરવાના છે ને હું તમને એ કહેતો જઈશ કે આ પ્રશ્નને આવી રીતે મારી મચકોડીને મેડીન પૂછી શકાય અમુક પ્રશ્નો એવા હોય કે ડોક્યુમેડીને પૂછી શકાય અને અમુક પ્રશ્ન એવા કે સીધે સીધા ઉપાડીને મૂકી દેવાય બરાબર ચલો તો અ આગળ વધીએ બે જ મિનિટ હો ભાઈ ચાલ રેડી હા નિશા ચલો આગળ વધીએ તો કિંમતો કિંમતો યાદ રાખવી જ પડશે તમારે એક્ઝામમાં જાઓ એટલે પેલું કામી કરી નાખવાનું કે છેલ્લા પેજે એક કોષ્ટક લખી નાખવું લખી નાખવું ને લખી જ નાખવું શેનું તો કે ત્રિકોણ વિધેયોના અલગ અલગ ખૂણાઓ ઓકે સો એના માટે આપણે આજે જોઈએ તો ચાલો હવે ખાસ આ પેલું જે કોલમ છે એ છે વિધેયોની કોલમ બરાબર અને પેલી રો છે એ ખૂણાઓ છે અલગ અલગ તો વિધેયો કયા કયા છે આપણી પાસે તો બધાને ખબર એ બધાને ખબર ને ચાલો તો વિધેયો કયા કયા છે આપણી પાસે તો વિધેયો છે બરાબર હવે તો કે ખૂણાઓ કયા કયા છે ઝીરો ત્રીસ અને આ ખૂણાઓ છે હવે જુઓ કઈ રીતે આની પહેલી કોલમ બનાવવાની છે તો પહેલી કોલમ બનાવતા શીખું છું ખાલી જોજો ઝીરો એક બે ત્રણ અને ચાર બે ત્રણ ચાર વડે હું વર્ગમૂળ કરી લઉં અને પછી જે જવાબ મળે એમાં નાના જવાબ હશે તો કે ઝીરો ના છેદ માં ચાર એટલે ઝીરો ઈઝી

તો એને હું આમ લખી શકું માનો કે સાઈન છે સાઈન એને હું આમ લખી શકું નાઇન્ટી માઇનસ ઝીરો એટલે થઈ ગયું કોસ ઝીરો તો સાઈન નાઇન્ટી માઇનસ ઝીરો હકીકતમાં થયું હું સાઈન નાઇન્ટી

साइन 90 माइनस थीटा बराबर कोस थीटा तो साइन 60 कितना है तो क्या साइन 60 रूट 3 बाय 2 तो कोस 30 कितना है ये रूट 3 बाय 2 समझ में आता है टपुड़ियाँ पढ़ता है साइन 45 बराबर कोस

હવે સાઈન થીટા ઓકે આગળની સ્લાઇડમાં હું એક વસ્તુ ઉમેરી દઉં એક કન્સેપ્ટ આપણે ઉમેરી દઈએ તો એ કન્સેપ્ટ એ કે બે સ્પેશિયલ વિધેયો છે આપણી પાસે અને એ બંને વિધેયો છે એ છે ટેન થીટા અને કોટ થીટા જોજો ટેન થીટા બરાબર સાઈન થીટા છેદમાં કોસ થીટા અને કોટ થીટા બરાબર કોસ થીટા છેદમાં સાઈન થીટા કારણ કે કોટ છે એ ટેન નું વ્યસ્ત જ છે તો ઊંધું કરી નાખો યાદ આમ રાખવાનું કોકો કોટ કોસ ઉપર આવે કોકો બરાબર એકદમ સહેલું છે પીડીએફ કઈ રીતે અરે ભાઈ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અમારી સાથે જોઈન થાવ રજિસ્ટર કરો

સોરી ટુ છેદમાં રૂટ થ્રી બાય ટુ 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 ગયા એટલે જવાબ મેળો મને વન અપોન રૂટ થ્રી ઉડી ગયા વન મેળા રૂટ થ્રી બાય ટુ છેદમાં વન અપોન ટુ 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 ગયા એટલે અહીંયા જવાબ મળશે રૂટ થ્રી વન અપોન ઝીરો કોઈ છેદમાં ઝીરો છે એ અવ્યાખ્યાયત થાય હું મને કયો હું કામ થાય

આગળ વધીએ તો આગળ વધતા મને ખ્યાલ આવ્યો તો હવે આવે છે આપણી પાસે ફંક્શન કોટ કોટ એટલે ટેન નું વ્યસ્ત ઝીરો નું વ્યસ્ત એટલે એક ના છેદમાં ઝીરો એટલે એ થઈ જશે અવ્યાખ્યાયિત અથવા ઘણી બધી જગ્યાએ એમ ઇન્ફાઇનાઇટ પણ લેવામાં આવે અનંત સુધી લેવામાં આવે ત્યારબાદ 1 √3 નું વ્યસ્ત એટલે √3

રૂટ થ્રી બાય ટુ નો વ્યસ્ત ટુ અપોન રૂટ થ્રી એક ટુ અપોન રૂટ થ્રી રૂટ ટુ ટુ ને ઝીરો નો વ્યસ્ત એટલે અગેન એ શું થઈ જાય અવ્યાખ્યાય ધાકે ના બરાબર ચાલો તો હવે આપણે આગળ વધીએ તો હવે કોશે ટુ નું ટુ અપોન રૂટ થ્રી એકનું વ્યસ્ત એક આ ટેબલ પેપરમાં જાતા વેત આ કામ પેલું કરવાનું છે કે દરેક જગ્યાએ લખી નાખવા ઇન ધી અવ્યાખ્યાયિત ટુ રૂટ ટુ ટુ અપોન રૂટ થ્રી અને વન ઇઝી

હવે આગળ વધીએ તો મુખ્ય વસ્તુ આખા ચેપ્ટરની જો કોર કહી શકાય તો હજી હવે આના એક આવે છે જેને આપણે નિત્ય સમો તરીકે ઓળખીએ છીએ અને નિત્ય સમો પણ આપણે સમજવા પડશે અને નિત્ય સમોને હું જરાક અહીંયા સાઈડમાં કરાવી દઉં એટલે મારે નવી સ્લાઇડની કોઈ માથાકૂટ નહીં તમારે એક સ્ક્રીનશોટમાં બધું આવી જાય શું કહે છે અવ્યખેત નહીં નહીં ભૂદળી બુદળી ન લખાય એને અવ્યખેત પણ આઉટર્મ આવશે જ નહીં વાળું તમારે સામનો જ નહીં કરવો પડે ક્યાંય હવે નિત્ય સમૂહ નિત્ય સમૂહમાં આપણે જોવાનું છે પહેલું અને એ છે સાઇન્સ સ્ક્ર થી સ્ક્ર થી બરાબર સેક સ્ક્વેર થી ટા અને ત્રીજું વન પ્લસ કોટ સ્કવેર થીટા

આ ત્રણ બેઝિક ફોર્મ્યુલા છે મૂળભૂત નિયત સમો અને એના ઉપરથી આપણે કરતા બનાવીને બીજા છ બનાવ્યા એટલે ગોખવાનું નહીં અવાજ કપાય છે อืม ઇન્ફાઇનાઈટ કહેવાય ને હા હા ઇન્ફાઇનાઈટ કહેવાય સર તમે આ ઓકે પ્લીઝ ચેક યોર

દરેક વસ્તુને આપણે બહુ વ્યવસ્થિત રીતે સમજી ગયા છીએ અને એવું લાગે તો હજુ જો આપણો રેકોર્ડેડ લેક્ચર તમને મળી જ જાય શેર કરો આ વિડીયોને બને એટલો શેર કરો અને લાઈક તો કરી દો પેલા વિદ્યાર્થી મિત્રો અત્યારે જોવા વાળા મારી પાસે જેટલા છે ને એટલી લાઈક છે નહીં અને આ વિડીયોને બને એટલો શેર કરી દો તમારા મિત્ર સર્કલમાં તમારી સ્કૂલના જે કંઈ પણ ફ્રેન્ડ છે એને શેર કરો એટલે જેથી કરીને આપણને એ લોકોને પણ ફાયદો થાય કઈ રીતે યાદ સાયન્સ સ્ક્વેર થી પ્લસ કો સ્ક્વેર થીટા કઈ રીતે એટલે ભાઈ આની લાંબી પ્રોસેસ છે આપણે આ રિવિઝનમાં છીએ આપણે રિવિઝનમાં બહુ ઊંડાણમાં નહીં ઉતરવાનું કન્સેપ્ટને મગજમાં ઉતારી દેવાનો બરાબર ચાલો તો આ રીતે આજનો લેક્ચર છે અહિયાં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અને જય ગણિત